હેલો દોસ્તો આપણે પી સેલ પોલીસ ભરતી માટે જીસીઆઈટી સિરીઝ ચાલુ કરી છે એમાં આપણે ધોરણ સાત સામાજિક વિજ્ઞાન ના ક્રમ જ પાઠવા મોસ્ટી પ્રશ્ન જોઈએ છીએ એમાં આપણે ખૂબ જ મહત્વના બે પાઠના મોસ્ટ આમી પ્રશ્ન જોઈ નાખ્યા છે તે પ્રશ્નો તમે ના જોયે તો જોઈ નાખજો તે તમને મળી અને અત્યારે આપણે સામાજિક વિજ્ઞાનના ત્રીજા પાઠના મોસ્ટ આમી ખૂબ પ્રશ્ન મહત્વનો છે પાઠનું નામ છે મુઘલ સામ્રાજ્ય દોસ્તો આ ત્રીજા પાઠના આપણે પંચાવન પ્રશ્ન જોઈશું એટલે આપણે મુઘલ સામ્રાજ્યના બધા જ આઈમ્પી પ્રશ્ન પૂરા તેમ સમજવાનું એટલે આપણે સામાજિક વિજ્ઞાનનો ત્રીજો પાઠ પૂરો તેમ સમજવું અને દોસ્તો લાસ્ટમાં તમને આ પાઠના પ્રશ્નોમાંથી એક વિધાન વાળો સ્ટાર પ્રશ્ન પણ આપવામાં આવશે તો લાસ્ટ સુધી બન્યા રહેજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના પ્રશ્નો અને હા દોસ્તો હજુ સુધી જો તમે અમારા ચેનલ સાથે જોડાયા નથી તો જોડાઈ જજો કેમ કે આપણે વારાફરતી બધા જ પાઠ્યપુસ્તકોના મોસ્ટ આવી પ્રશ્નો જોઈએ છીએ તો અમારા ચેનલ સાથે જોડાઈ જજો એટલે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના ધોરણ સાત સામાજિક વિજ્ઞાનના ત્રીજા પાઠના મોસ્ટ આવી પંચાવન પ્રશ્નો પ્રશ્ન એક મુઘલ સામ્રાજ્યની સ્થાપના ભારતમાં કોને કરી તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી બા બાબરે મુઘલ સામ્રાજ્યની સ્થાપના ભારતમાં બાબરે કરી હતી પ્રશ્ન બે ઉમાયુએ કોની મદદથી ભારત પર પુનઃ પોતાની સત્તાની સ્થાપના કરી તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન સી ઈરાનના શહેનશાહના મદદથી ઈરાનના શહેનશાહના મદદથી ઉમાયુએ ભારત પર પુનઃ પોતાની સત્તાની સ્થાપના કરી હતી પ્રશ્ન ત્રણ કઈ વ્યવસ્થા વિશ્વમાં અનોખી અને સૌથી વધુ વેતન ધરાવતી હતી તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી મનસબદારની મનસબદારની વ્યવસ્થા વિશ્વમાં અનોખી અને સૌથી વધુ વેતન ધરાવતી હતી દોસ્તો આ બધા જ મુઘલ સામ્રાજ્યને લગતા છે એટલે બધા જ પ્રશ્નોને મુઘલ સામ્રાજ્યને લગતા જ ગણવા પ્રશ્ન ચાર ઔરંગઝેબે કયા સમયગાળા સુધી રાજ કર્યું તો દોસ્તો ખાસ યાદ રાખજો આન્સર આવશે ઓપ્શન સી ઈસવીસ સોળસો અઠાવન થી સત્તરસો સાત સુધી ઔરંગઝેબે આ સમયગાળા સુધી રાજ કર્યું હતું પ્રશ્ન પાંચ સેનાના વડાને શું કહેવામાં આવતો તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી મીરબક્ષ સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતો પ્રશ્ન છ જહાંગીના સમયમાં બાંધકામમાં સેનો ઉપયોગ વધ્યો હતો તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ સંગે મરમણનો જહાંગીના સમયમાં બાંધકામમાં સંગે મરમરનો ઉપયોગ વધ્યો હતો પ્રશ્ન ગુજરાતના બહાદુર શાહ અને બિહારના શાસક શેરશાહ જોડે કોનું યુદ્ધ થયું હતું તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી હુમાયુનું ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શાસક શેરશાહ જોડે હુમાયુનું યુદ્ધ થયું હતું પ્રશ્ન આઠ હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિના સમયને કયા સંસ્કૃતિના નામે ઓળખવામાં આવે છે તો આન્સર આવશે ઓપ્શન સી ગંગા હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિના સમન્વયને ગંગા ગંગાજમના સંસ્કૃતિના નામે ઓળખવામાં આવે છે પ્રશ્ન નવ રામાયણ મહાભારત અથર્વેદ બાઇબલ અને કુરાન જેવા ગ્રંથો નો અકબરે કેમાં અનુવાદ કર્યો હતો તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી ફારસીમાં રામાયણ મહાભારત અર્થવેદ બાઇબલ અને કુરાન જેવા ગ્રંથોનો અકબરે ફારસીમાં અનુવાદ કરાવ્યો હતો અથવા તો કર્યો હતો તેમ સમજવું પ્રશ્ન દસ મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ કોના સમયને ગણવામાં આવે છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી શાહજાના સમયને મુગલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ શાહજાના સમયને ગણવામાં આવે છે પ્રશ્ન અગિયાર જહાંગીરના સમયમાં કઈ કલાનો વિકાસ થયો હતો તો દોસ્તો ઓપ્શન બી ચિત્રકલાનો જીના સમયમાં ચિત્રકલાનો વિકાસ થયો હતો પ્રશ્ન બાર ત્રણ ભાઈઓની હત્યા દેશનિકાલ અને જેલ મોકલી કોને ગાદી પચાવી લીધી હતી તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી ઔરંગઝેબે ત્રણ ભાઈઓની હત્યા દેશનિકાલ અને જેલ મોકલીને ઔરંગઝેબે ગાદી પચાવી લીધી હતી પ્રશ્ન તેર મોસ્ટાઈમ્પી કુરમ કોનું હુલામણું નામ હતું તો દોસ્તાન આન્સર આવશે ઓપ્શન એ શાહજાહાનું ખુરમ શાહજાનું હુલામણું નામ હતું પ્રશ્ન ચૌદ કોણે હુમયું ને હરાવી ભારતની બહાર હાંકી કાઢ્યો હતો એટલે કે કાઢી મૂક્યો હતો તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન એ શેરશાહે શેરશાહે હુમવું ને હરાવીને ભારતની બહાર કાઢી મૂક્યો હતો પ્રશ્ન પંદર મનસુર નામનો ચિત્રકાર કોના સમયમાં થઈ ગયો હતો તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન ડી જહાંગીરના મન્સૂર નામનો ચિત્રકાર જહાંગીરના સમયમાં થઈ ગયો પ્રશ્ન સોળ અકબરની સામે પડનાર મેવાડના પ્રતાપી રાજા કોણ હતા તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી મહારાણા પ્રતાપ અકબરની સામે પડનાર મેવાડના પ્રતાપી રાજા મહારાણા પ્રતાપ હતા પ્રશ્ન સત્તર જહાંગીરે કયા સમયગાળા સુધી રાજ કર્યું તો દોસ્તો મોસ્ટ ટાઈમ એ પ્રશ્ન છે અને આન્સર આવશે ઓપ્શન ડી ઈસવીસન સોળસો થી સોળસો સુધી જહાંગીરે ઈસવીસન સોળસો થી સોળસો સત્યાવીસના સમયગાળા સુધી રાજ કર્યું હતું પ્રશ્ન અઢાર મરાઠીમાં ભક્તિ સાહિત્યની રચના કોને કોણે કરી હતી તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી આપેલ તમામે એકનાથે જ્ઞાનેશ્વરે સ્વામી રામદાસે મરાઠીમાં ભક્તિ સાહિત્યની રચના કરી હતી પ્રશ્ન ઓગણીસ અકબર કઈ વર્ષની વયે દિલ્હીનો બાદશાહ બન્યો હતો તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન સી ચૌદ વર્ષની ઉંમરે અકબરે એટલે કે અકબર ચૌદ વર્ષની વયે દિલ્હીનો બાદશાહ બન્યો હતો પ્રશ્ન મહારાજના મંત્રીમંડળને શું કહેવામાં આવતું તો દોસ્તો ઓપ્શન સી મંડળ શિવાજી મહારાજના મંત્રીમંડળને અષ્ટપ્રધાન મંડળ કહેવામાં આવતું હતું પ્રશ્ન એકવીસ અકબરનો જન્મ ક્યાં કે કયા સમયમાં થયો હતો તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ ઈસવીસન પંદરસો બેતાલીસ માં અકબરનો જન્મ ઈસવીસન પંદરસો બેતાલીસ ના સમયમાં થયો હતો દોસ્તો આપણને યાદ રાખી શકો છો તમે નિપુણ હતો પ્રશ્ન તેરવી શિવાજી મહારાજનો જન્મ ક્યારે થયો હતો તો દોસ્તો મોસ્ટ હેપી પ્રશ્ન આના આન્સર આવશે ઓપ્શન એ ઈસવીસન સોળસો માં શિવાજી મહારાજનો જન્મ ઈસવીસન સોળસો સત્યાવીસમાં થયો હતો અને દોસ્તો પાઠ્યપુસ્તકમાં બે તારીખનો ઉલ્લેખ છે સોળસો સત્યાવીસ અને સોળસો માં એટલે આપણે એક્ઝામમાં ગમે તે એક પૂછે તો તે જવાબ દઈ દો આપણે સોળસો સત્યાવીસ પણ યાદ રાખીશું અને સોળસો ત્રીસ પણ યાદ રાખીશું પ્રશ્ન ચોવીસ મુઘલ તંત્રના ગુપ્તરો કયા નામે ઓળખાતા હતા તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન સી વાક્યા નવીસ મુઘલ તંત્રના ગુપ્તરો વાક્યા નવીસના નામે ઓળખાતા હતા પ્રશ્ન પચીસ બાળલગ્ન અને સતી પ્રથાનો વિરોધ કોને કર્યો હતો તો દોસ્તો મોસ્ટ એફી પ્રશ્ન આના આન્સર આવશે ઓપ્શન સી અકબરે બાળલગ્ન અને સતી પ્રથાનો વિરોધ અકબરે કર્યો હતો દોસ્તો જો તમને પાઠ્યપુસ્તકના પ્રશ્નો ગમતા હોય તો તમારા દોસ્તોમાં શેર અને લાઇક પણ કરી દેજો કેમ કે દોસ્તો થોડો તમારા સપોર્ટની શાહજાહે બુલંદ દરવાજો નથી બનાવ્યો તો તાજમહેલ લાલ કિલ્લોને મોટી મચી શાહજાહે બનાવ્યું છે યાદ રાખજો પ્રશ્ન સત્યાવીસ હલ્દી યુદ્ધમાં આર પછી રાણા પ્રતાપે કયા વિસ્તારમાં પોતાની સત્તા સ્થાપી હતી દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ ઉદયપુરની આસપાસની વિસ્તારમાં હલ્દી ઘાટીના યુદ્ધમાં રાજપૂતોની અકબરે સેનાના ઉચ્ચ પદો પર રાજપૂતોની નિમણૂક કરી હતી દોસ્તો આપણને યાદ રાખજો પૂછાઈ શકે છે પ્રશ્ન ઓગણત્રીસ જહાંગીરના પત્નીનું નામ શું હતું તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ નુરજા જહાંગીર તેમના પત્નીનું નામ નૂરજા હતું દોસ્તો મુમતાઝ નહીં નૂરજા યાદ રાખજો પ્રશ્ન ત્રીસ અકબરના સમયમાં કયા મહાન ચિત્રકારો થઈ ગયા દોસ્તો આપણને મોસ્ટ ટાઈમ છે અને આન્સર આવશે ઓપ્શન એ જસવંત અને બસાવન અકબરના સમયમાં જસવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો થઈ ગયા પ્રશ્ન એકત્રીસ શિવાજી મહારાજનો જન્મ ક્યાં થયો હતો તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી શિવનેરી મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજનો જન્મ શિવનેરી મહારાષ્ટ્રમાં થયો હતો દોસ્તો પણ આ મારા ખ્યાલથી બધાને ખબર જ હશે પ્રશ્ન બત્રી અકબરનામા નામનો ગ્રંથ કોને લખ્યો હતો તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન સી અબુલ ફઝલે અકબરનામા નામનો ગ્રંથ એટલે કે અકબરનામા નામનો ગ્રંથ અબુલ ફઝલે લખ્યો હતો પ્રશ્ન તેત્રીસ ઔરંગઝેબ નીચેનામાંથી કોનો વિરોધી હતો તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી આપેલ તમામનો એટલે કે મૂર્તિ પૂજાનો ધાર્મિક ઉત્સવનો સંગીત કલાનો ઓરજ જેમ વિરોધી હતો દોસ્તો આપણ પૂછાઈ શકે છે વિધાનમાં યાદ રાખજો પ્રશ્ન ચોત્રીસ મુઘલ સામ્રાજ્યના પતન પછી કોને ભારત પર શાસન સ્થાપવાની ઈચ્છા હતી તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી યુરોપ કંપનીની મુઘલ સામ્રાજ્યના પતન પછી ભારત પર શાસન સ્થાપવાની ઈચ્છા યુરોપ કંપનીઓની હતી પ્રશ્ન પાંત્રી ગોગુંડામાં કોની રાજધાની હતી એટલે કે કોને રાજધાની સ્થાપી તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી મહારાણા પ્રતાપે ગોગુંડામાં મહારાણા પ્રતાપે રાજધાની સ્થાપી હતી પ્રશ્ન છત્રીસ બાબરનું મૂળ નામ શું હતું તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન ડી જહિરુદ્દીન મોહમ્મૂદ બાબર આપણને યાદ રાખી શકો છો તમે બાબરનું મૂળ નામ જહિરુદ્દીન મોહમ્મૂદ બાબર હતું પ્રશ્ન સાડત્રીસ ઉમવિએ દિલ્હી પાસે કયું નગર વસાવ્યું હતું તો દોસ્તો મોસ્ટ હેપી પ્રશ્ન આન્સર આવશે ઓપ્શન ડી દિનપના પના ઉમવિએ દિલ્હી પાસે દિનેપના નામનું નગર વસાવ્યું હતું મનસબદારી નામથી એટલે કે તે વ્યવસ્થા તરીકે ઓળખાતી હતી પ્રશ્ન ઓગણચાલીસ શહેનશાહ ગ્રાન્ટ ટ્રક રોડ નામે શું બનાવ્યું હતું તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી રાજમાર્ગ શહેનશાહ ગ્રાન્ટ ટ્રગ રોડ નામે રાજમાર્ગ બનાવ્યો હતો

પ્રશ્ન ચુમ્માલી બાબરના સમકાલીન મેવાડના રાજા કોણ હતા તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી રાણા સંગ્રામસિંહ બાબરના સમકાલીન મેવાડના રાજા રાણા સંગ્રામસિંહ હતા પ્રશ્ન પિસ્તાલીસ ઔરંગઝેબ કેવો મુસ્લિમ હતો તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન ડી સુન્ની ઔરંગઝેબ સુન્ની નામનો એટલે કે સુન્ની મુસ્લિમ હતો દોસ્તો આપણને યાદ રાખજો

તાલી અકબર બાદ મુગલ સામ્રાજ્યનો વારસો કોને મળ્યો તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી જહાંગીર અકબર બાદ મુગલ સામ્રાજ્યનો વારસો જહાંગીરને મળ્યો હતો પ્રશ્ન ઓગણ નીચે આપેલ બાંધકામો અકબરે કયા કયા બનાવ્યા હતા તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી આપેલ તમામ નીચે આપેલ બાંધકામો એટલે કે બુલંદ દરવાજો ચિસ્તી દરગાહ પંચમહલ જે અકબરે બનાવ્યા હતા યાદ રાખજો પ્રશ્ન પચાસ શેરશાનું મૂળ નામ શું હતું તો દોસ્તો આપણને યાદ રાખજો અને આન્સર આવશે ઓપ્શન બી બરીદખા શેરશાનું મૂળ નામ બરીદખા હતું પ્રશ્ન એકાવન મુઘલ સામ્રાજ્યનો અંત કયા સમયે થયો હતો તો દોસ્તો આપણને આન્સર આવશે ઓપ્શન સી ઈસન સત્તરસો છવ્વીસમાં મુઘલ સામ્રાજ્યનો અંત ઈસવીસન સત્તરસો છવ્વીસમાં થયો હતો પ્રશ્ન બાવન બાબરે લખેલ પોતાની આત્મકથાનું નામ શું છે તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન એ તુજુક એ બાબરી બાબરે લખેલ પોતાની આત્મકથાનું નામ તુજુક એ બાબરી છે પ્રશ્ન બાબર અને સંગ્રામસિંહ વચ્ચે કયું યુદ્ધ થયું હતું તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી ખાનવાનું યુદ્ધ દોસ્તો આપણને મોસ્ટ એમ પ્રશ્ન છે યાદ રાખજો બાબર અને સંગ્રામસિંહ વચ્ચે ખાનવાનું યુદ્ધ થયું હતું પ્રશ્ન ચોપન કોની વચ્ચે પાનીપતનું બીજું યુદ્ધ થયું હતું તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી અકબર અને એમુ વચ્ચે અલ અકબર અને એમુ વચ્ચે પાણીપતનું બીજું યુદ્ધ થયું હતું તેમાં અકબરની જીત થઈ હતી પ્રશ્ન પંચાવન ઉમાયુના નામનો અર્થ શું થાય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી નસીબદાર ઉમાયુના નામનો અર્થ નસીબદાર થાય છે દોસ્તો અત્યારે આપણે સમજ વિજ્ઞાનના ત્રીજા પાઠના મુગલ સામ્રાજ્યના મોસ્ટ આંબી પંચાવન પ્રશ્ન પૂરા કરીએ છીએ અને આ પંચાવન પ્રશ્નોમાંથી હવે તમને એક વિધાનવાળો સ્ટાર પ્રશ્ન આપવામાં આવશે સ્ટાર પ્રશ્ન જવાબ તમારે જાતે કમેન્ટમાં જણાવવાનો છે આ દોસ્તો પંચાવન પ્રશ્નો જોઈએ તેમાંથી જે પ્રશ્ન બનાવવામાં આવ્યો છે તમારે જાતે કમેન્ટમાં જણાવવાની કોશિશ કરવાની છે તો દોસ્તો તે સ્ટા પ્રશ્ન છે નીચેના વિધાનો વાંચો અને યોગ્ય વિધાનો પસંદ કરો તો દોસ્તો ચાર વિધાન આપીએ છીએ તેમાંથી આપણે રાઈટ વિધાનો એટલે કે યોગ્ય વિધાનો પસંદ કરવાના છે તો દોસ્તો પહેલું વિધાન છે સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતો હતો બીજું વિધાન છે મન્સૂર નામનો ચિત્રકાર જહાંગીરના સમયમાં થઈ ગયો હુમાયુએ દિલ્હી પાસે દિને પના નગર વસાવ્યું હતું ચોથું વિધાન છે મુઘલ સામ્રાજ્યનો અંત ઈસવીસન સત્તરસો સિત્તેરમાં એટલે કે સિત્તેરના સમયમાં થયો હતો તો દોસ્તો આ ચાર વિધાનો આપ્યા છે તેમાંથી આપણે રાઇટ વિધાનો જણાવવાના છે તો ઓપ્શન આપ્યા છે ઓપ્શન એ પહેલું બીજું ચોથું વિધાન યોગ્ય છે ઓપ્શન બી પહેલું બીજું ત્રીજું વિધાન યોગ્ય છે ઓપ્શન સી બીજું અને ચોથું વિધાન યોગ્ય છે ઓપ્શન ડી પેલું બીજું ત્રીજું ચોથું એટલે કે આપેલ તમામ વિધાન યોગ્ય છે દોસ્તો આનો આન્સર તમારે કમેન્ટમાં જણાવવાનો છે અને દોસ્તો જે આપણે કાલના પાઠમાં કે પાઠ બીજાના પ્રશ્નોમાં તમને જે સ્ટાર પ્રશ્ન આપ્યો હતો એટલે કે દિલ્હી સલ્તનત દિલ્હી સલ્તનતના જે આપણે મોસ્ટ ટાઈમ પ્રશ્ન હતા તેમાં તમને સ્ટાફ પ્રશ્ન આપ્યો હતો તેનો અત્યારે આપણે રાઇટ આન્સર જોઈશું તો દોસ્તો તે પ્રશ્ન તો નીચેનામાંથી અયોગ્ય વિધાન જણાવો તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન ડી આપેલ તમામ વિધાન અયોગ્ય છે તો દોસ્તો સાચા વિધાન આ રીતે થાય છે કે નાસુરુદ્દીન પછી ગયાસુદ્દીન બલબન ગાદી પર બેસ્યો હતો નાસુરદીન પછી ગયેશુદ્દીન બલબન ગાદી પર બેસ્યો હતો બીજું વિધાન આ રીતે રાઈટ રાઈટ થાય છે ટાયદીન ઝોપડા નામની મસ્જિદ કુતુબબીન એબકે બનાવી હતી ત્રીજું વિધાન આ રીતે રાઈટ થાય છે કૃષ્ણદેવરાયે વિજયનગર પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું હતું તો દોસ્તો તમને રાઈટ વિધાનો મળી ગયા છે અને આજનો જે પાઠ તનમાં જે તમને અત્યારે સ્ટા પ્રશ્ન જે સ્ક્રીન ઉપર બતાવે છે તેનો તમારે રાઈટ આન્સર જણાવવાનો છે આનો રાઈટ આન્સર આપણે કાલના એટલે કે ચોથા પાઠના પ્રશ્નોમાં તમને મળી જશે અને દોસ્તો થોડો વિડીયોને સપોર્ટ કરજો એટલે વિડીયોમાં તમારા દોસ્તોમાં શેર કરજો અને લાઈક પણ કરી દેજો અને અમારી ચેનલ સાથે જોડાઈ જજો તમને આવા પ્રશ્ન મળતા રહેશે ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત